ભારત દેશના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે શિહોરના વડાવળ ગામે ગ્રામ સ્વરાજ યોજનાનો પ્રારંભ કરાયો હતો, જેમાં ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ અને ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ હાજર રહ્યા હતા. આપણા દેશ ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે. આજના દિવસે ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના વડાવળ ગામની પ્રાથમિક શાળામાં ગ્રામ સ્વરાજ યોજનાનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ભાવનગર સાંસદ ભારતીબેન શિયાળ તથા ગુજરાતના ઉર્જા મંત્રી સૌરભ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા, તેમજ વિવિધ યોજનાઓના લાભાર્થીઓને જે તે યોજનાના લાભની રકમ લાભાર્થીઓને ફાળવવામાં આવી હતી. ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગ્રામ સ્વરાજ યોજનાનો પ્રારંભ કરાયો છે, જેની અંતર્ગત 7 યોજનાઓનો સમાવેશ કરાયો છે. આ યોજનાઓનો લાભ દરેક વ્યક્તિને મળે તે માટે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓએ ગુજરાતના 96 ગામોની અંદર આવી આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી કેમ પહોંચે એ અંગે ચર્ચા વિચારણા કરશે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસે આદરણીય નરેન્દ્રભાઈએ ગ્રામ સ્વરાજ અભિયાનનો શરૂઆત કરી છે. 7 યોજનાઓ દરેક વ્યક્તિને લાભ મળે એ માટે રાજ્ય સરકારના પ્રતિનિધિઓ, કર્મચારીઓ અને કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ બી આવી અને ગુજરાતના 96 ગામોની અંદર સંપૂર્ણપણે ચિંતા કરશે. ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના જન્મદિવસે આપણે એમને વંદન કરીએ છીએ. સમરસતા માટે એમણે કાયમ માટે લોકોની વચ્ચે રહી અને કેમ દેશ એક રહે, કેમ રાજ્ય એક રહે એના માટે ખૂબ સરસ બંધારણ બનાવ્યું. અને આજે જો દેશની એકતા હોય તો એ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના કારણે છે. આજના દિવસે આપણે વંદન કરીએ, નમન કરીએ, યાદ કરીએ અને એમણે જે બંધારણ બનાવ્યું અને બંધારણના કારણે લોકોને જે લાભ મળ્યા, આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી બી આજે ગામડાઓનો વિકાસ કેમ થાય એની ખૂબ ચિંતા કરે છે. ગામડાઓની અંદર પાયાની સુવિધા કેમ મળે એના માટે નવી નવી યોજનાઓ બનાવે છે અને આ યોજનાઓ ઘરે સુધી પહોંચે એ માટે આદરણીય વિજયભાઈ રૂપાણીથી માંડી આખી સરકાર અહીંયા ગુજરાતની સૌ અમારા સાંસદ અને ધારાસભ્યશ્રીઓ બી પ્રજાની વચ્ચે રહી સફળતા મળે અભિયાનનું એના માટે પ્રયત્ન કરશે.